नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 विषय आंकड़ाशास्त्र एनु चैप्टर नंबर 3 मध्यवर्ती स्थितिमान ना माप। तो एमां आपणे स्वाध्याय 3.3 जोवाना छीए, जेमां गुणोत्तर मध्यकनो उपयोग करीने मध्यक एटले के सरेराश एटले के सरासरी शोधवाना छीए। तो जोईए प्रश्न 1। નીચેની માહિતી એક વર્ગના 8 વિદ્યાર્થીઓએ પાછલા મહિનામાં વાંચેલા પુસ્તકોની સંખ્યા દર્શાવે છે। 2, 1, 5, 9, 1, 3, 2 અને 4 આ 8 વિદ્યાર્થીઓએ જુદા જુદા સંખ્યામાં પુસ્તકો વાંચ્યા છે। तो गुणोत्तर मध्यकनो उपयोग करीने वाँचेला पुस्तकोनी संख्या नी सरेराश मेळवो। तो एमा आपने 8 विद्यार्थीओ आप्या छे, एटले x1 x2 x3 x4 x5 x6 x7 અને x8 એટલે 8 અવલોકનો છે। x1 બરાબર 2, x2 બરાબર 1, x3 બરાબર 5, x4 બરાબર 9, x5 બરાબર 1, x6 બરાબર 3, x7 બરાબર 2 અને x8 બરાબર 4 થશે। હવે ગુણોત્તર મધ્યક કીધું છે, તો ગુણોત્તર મધ્યકને આપણે g વડે દર્શાવીએ, અને ગુણોત્તર મધ્યક g નું સૂત્ર અષ્ટમૂળમાં, કારણ કે 8 કુલ સંખ્યાઓ હોવાથી આપણે અષ્ટમૂળની અંદર x1 થી x8 સુધીની સંખ્યાઓનો ગુણાકાર કરવો પડશે। માટે ગુણોત્તર મધ્યક g બરાબર અષ્ટમૂળમાં 2×1×5×9×1×3×2×4 એટલે જેટલી 8 સંખ્યા છે 2 થી 4 સુધીની, એ બધી સંખ્યાનો ગુણોત્તર કરશો, સોરી ગુણાકાર કરશો, એટલે આપણને મળશે 2160। તો ગુણોત્તર મધ્યક g બરાબર અષ્ટમૂળમાં 2160। હવે 2160નું તમે એકવાર વર્ગમૂળ કાઢશો એટલે થશે 46.68, અને વર્ગમૂળ કાઢશો એટલે સીધું 8નું ચતુર્થમૂળ થઈ જશે, એટલે કે ચતુર્થમૂળમાં 46.68। ફરી પાછું તમે વર્ગમૂળ કાઢશો એટલે 6.82 આવશે, એટલે ગુણોત્તર મધ્યક g બરાબર 6.82 થશે વર્ગમૂળમાં। અને ફરી પાછું વર્ગમૂળ કરશો એટલે ગુણોત્તર મધ્યક g બરાબર 2.61 પુસ્તકો જવાબ આવશે। આમ વાંચેલા પુસ્તકોની સંખ્યાની સરેરાશ 2.61 પુસ્તકો થાય। એના પછી જોઈએ પ્રશ્ન નંબર 2। એક મશીનની કિંમતમાં તેના પહેલાં 4 વર્ષમાં અનુક્રમે 10%, 7%, 5% અને 2%ના દરેક ઘસારો થાય છે। તો ઘસારાની સરેરાશ યોગ્ય રીતે શોધો, પરંતુ આપણે આ સ્વાધ્યાય ગુણોત્તર મધ્યક માટે છે, તો ગુણોત્તર મધ્યક જ શોધીશું। તો આપણને x1 10% આપ્યું છે, પરંતુ કુલ મશીન છે એ 100% હોય, 100%માંથી 10% ઘસારો થયો છે એટલે કેટલા ટકા બાકી રહેશે? તો 90%। x2 બરાબર 7% છે, તો 100 - 7 કરો એટલે 93%। x3 બરાબર 100 - 5 થાય એટલે 95%, અને x4 બરાબર 100 - 2% એટલે 98% થાય। એટલે આપણને અહીંયા કુલ 4 કિંમતો આપેલી છે, જે 10, 7, 5 અને 2 આપી હતી એની ઘસારો બાદ કર્યો એટલે આપણને 90, 93, 95 અને 98 મળ્યા। માટે ગુણોત્તર મધ્યક g બરાબર ચતુર્થમૂળમાં, એટલે કે 4 સંખ્યા હોવાથી x1×x2×x3×x4 માટે ગુણોત્તર મધ્યક g બરાબર ચતુર્થમૂળમાં 90×93×95×98
અને 90 × 93 × 95 × 98 કરો એટલે જવાબ આવશે 77,92,47 એટલે કે 77,92,47 અથવા 7,79,24,700. તો હવે એનું તમે બે વાર વર્ગમૂળ કરશો, કારણ કે બે વાર વર્ગમૂળ કરવું પડશે, 4 છે એટલે બે વાર વર્ગમૂળ કરી નાખવાનું. તો ગુણોત્તર મધ્યક જી બરાબર 93.95% મળશે. પણ આપણે 100 માંથી બધાને બાદ જ કરતા આવ્યા છીએ, તો આમ 4 વર્ષમાં ઘસારાની સરેરાશ 100 માંથી 93.95 બાદ કરો એટલે 6.05% ઘસારાની સરેરાશ મળે. તો આ થયો આપણો પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 3 જોઈએ. તો એક ટેક્સીએ સોમવારે 15 કિલોમીટર અને મંગળવારે 254 કિલોમીટરનો પ્રવાસ કર્યો છે. તો આ બે દિવસોમાં પ્રવાસ કરેલા અંતરની સરેરાશ ગુણોત્તર મધ્યક ઉપયોગ કરીને મેળવો. તો x1 = 15 કિલોમીટર અને x2 = 254 કિલોમીટર થાય. માટે ગુણોત્તર મધ્યક જી બરાબર વર્ગમૂળમાં x1 × x2, કારણ કે બે જ કિંમતો હોવાથી વર્ગમૂળ જ થશે. માટે ગુણોત્તર મધ્યક જી બરાબર વર્ગમૂળમાં 15 × 254, એટલે 15 × 254 કરશો એટલે 3,810 એટલે કે 3,810 મળશે. એટલે ગુણોત્તર મધ્યક જી બરાબર વર્ગમૂળમાં 3,810 થાય. અને 3,810નું વર્ગમૂળ કરશો એટલે 61.73 મળશે. એટલે કે ગુણોત્તર મધ્યક જી બરાબર 61.73 કિલોમીટર થાય. આમ બે દિવસોમાં પ્રવાસ કરેલા ટેક્સીના અંતરની સરેરાશ 61.73 કિલોમીટર થાય છે. તો આ થયું ગુણોત્તર મધ્યકને આધારે સ્વાધ્યાય 3.3 પૂરું. બસ અસ્તુ. અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારા નવીનતમ વિડીયો જલ્દી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.